જામનગર પોલીસ કોન્સ્ટેબલ સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો હતો. ખોડિયાર કોલોની વિસ્તારમાં દિવ્યમ પાર્ક સોસાયટીમાં ચાલતો જુગારનો અખાડો ઝડપાયો હતો, જેમાં 6 જુગારીઓને 2 વાહનો સાથે રોકડ રકમ 84,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અહેવાલ પરાક્રમસિંહ રાણા, જામનગર. જામનગર જિલ્લાના પોલીસ વડા શ્રી શરદ સિંગલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અને અમારા રેન્જ વડા શ્રી સંદીપસિંહ સાહેબની સખત સૂચના છે કે જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી જો ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલતી હોય તેને સદંતર બંધ કરાવી દેવી અને એનાથી કડકાઈથી કામ લેવું, તો જેથી અમારા સિટી સી ડિવિઝનના પોલીસના માણસો પીઆઈ માર્કંડેસર અને એ લોકો અત્યારે નાઇટમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાનમાં તેમને સર્વેલન્સ સ્કવોડ તરફથી ચોક્કસ બાતમી મળેલ હતી કે શિવકૃપામાં દિવ્યા એપાર્ટમેન્ટમાં કોઈ જગ્યાએ આવા પ્રકારનું જુગારધામ ચાલે છે, જેથી તેઓએ સદંતર જગ્યાએ જઈ પંચોના માણસોને બોલાવી અને સદંતર જે જગ્યાએ સદરી જગ્યાએ રેડ કરતા ત્યાંથી 6 વ્યક્તિઓ ને પકડવામાં આવ્યા છે. જુગાર રમતા હતા અને તેને પકડવામાં આવ્યા છે. પીઠાભાઈ નામના જે પોલીસ કોન્સ્ટેબલ છે, દેવભૂમિ દ્વારકામાં તેમની ભારવટ પોલીસ સ્ટેશન ખાતે નોકરી છે અને રાણપુર ચેકપોસ્ટ ઉપર તેમની સાથે SRP સાથે તેમની નાઇટ ચેકપોસ્ટ ઉપર નોકરી હતી. એ નોકરી છોડીને અહીંયા જામનગર શહેરમાં પોતાના મકાનમાં આ રીતે જુગાર રમાડવા માટે આવી ગયેલા હતા અને એ રીતે તેઓ પકડાઈ ગયેલ છે અને એમની ધરપકડ પણ કરવામાં આવેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે. દરેક નાગરિકને અમે વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે આવા કોઈ પ્રકારની કોઈ કાયદેસરની આવી કોઈ બાબત તેમને મળવા પાત્ર નથી કે કોઈ એવી પરમિશન નથી. આવી રીતે જો કોઈ પણ પ્રકારે રમવામાં આવશે કે જુગારના અખાડા ચલાવવામાં આવશે કે કોઈ દારૂ વગેરેની પ્રવૃત્તિ કરવામાં આવશે તેને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેની ધરપકડ પણ કરવામાં આવશે.